ચારી ચામડીના વહીવટને જગાડવા માટે ફરીથી એમના ગઢમાં જે ભાજપાનું 30 વર્ષનું શાસન છે એમના ગઢમાં એમના નાક નીચે લગભગ અઠવાડિયાથી આ ભૂવો પડેલો છે. અહીંયા અંબે માતા સ્કૂલ આવેલી છે, બે જ મોટી સ્કૂલ આવેલી છે અને અહીંયા લગભગ 3,000 થી 4,000 બાળકો દો સ્કૂલમાં આવે છે અને જાય છે. અને ખાસ કરીને દહેજ ઇન્ડસ્ટ્રીયલનું અને જે હાઈવે હમણાં ચાલુ કરેલો છે એનું જે ટ્રાફિક ડાયવર્ઝન અહીંયા કરેલું છે, જે પ્રમાણેનો બ્રિજ બને છે બાયપાસ ઉપર, એના અનુસંધાને અહીંયા ટ્રાફિક ડ્રાઈવર કરેલું છે. એ ટ્રાફિકને લઈને મોટું ભારણ છે. 1 જ કિલોમીટરમાં અહીંયા અંબે માટાથી લઈને મમ્મદપુરાના 1 કિલોમીટરની રેન્જમાં નનુમિયા નાડું નબળું થઈ ગયું છે. બી ડિવિઝનનું નાડું જે છે એ સાંકડું અને નબળું થઈ ગયું છે. રહીશો સાથે હલ્લા બોલ કરેલી અને જાળી ચામડીના વહીવટને જગાવવાનો પ્રયાસ કરેલો, પણ આ નિંદ્રાધીન તંત્ર અને સત્તાધીશોને એવું મનમાં બેસી ગયું છે કે મત તો અમને મળે જ છે ને, અમારી પાસે એજન્ડા જેવા છે, અમે પબ્લિકનું કામ કરીશું ના કરીશું અમને કોઈ ફરક પડવાનો નથી. માટે કરીને આ પબ્લિક ભલે ખાડામાં જાય ભલે કિચડમાં જાય પણ અમને તો મત મળવાના જ છે, એનું નવલું નજરાનું આજે અહીંયા અંબે માતા સ્કૂલ પાસે સ્વયંભૂ લોકોએ પથ્થર મૂકેલો છે અને એક લાકડીનો બાંબુ મૂકેલો છે. આવતા જતા લોકોને દિશા બતાવે છે કે અહીંયા ભૂવો પડેલો છે, પણ આ ભૂવાની અંદર નગરપાલિકાના સત્તાધીશોની નજર નથી જતી. એટલે આ સખત સગડો વખોડું છું અને સત્તાધીશોને આહવાન કરું કે જો આવનારા 2 દિવસમાં આ ખાડો ના પુરાયો તો અહીંયા ગાડી આ ચક્કાજામ હું જાતે કરીશ.